નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ BM ગુજરાતીમાં. અને આજે આપણે પહોંચી ગયા છીએ ખેતલા આપવાના દર્શન કરવા કડુકા ગામ. અને આ છે કડુકા જવાનું પાટિયું. હવે અહીંથી 3 કિલોમીટર થાય છે કડુકા. અને આપણે અત્યારે છીએ કડુકાના પાટિયા, અને હવે અહીંથી નીકળ્યા છીએ આપણે. અને ગામમાં જતાં જ તમને પણ બીજા પણ પાટિયા મળશે. અહીંયા લખ્યું હશે ખેતલા આપવાના મંદિર તરફ, તો તમારે કોઈને પૂછવું નહીં પડે, ગામમાં પહોંચી જશો એટલે તરત જ તમને રસ્તા મળી જશે. તો ચાલો કરીએ દર્શન. તો બન્યા રહો મારી સાથે, અને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય મહાદેવ. જ્યારે અહીં એન્ટર થયા ત્યારે અમને અહીંયા સ્ટોલ એટલે દુકાનો અને ઘણા બધા રમકડાની દુકાનો પણ જોવા મળી છે, તો તમને પણ દેખાડીએ. તો ચાલો હેલો, નમસ્કાર મિત્રો, હું છું મહેતાભાઈ. અને આજે આવી ગયા છું કડુકા ગામ, જ્યાં છે ખેતલા આપવાનું મંદિર. અને અહીંયા શાક ખેતલા આપવાના દર્શન થાય છે. તો ચાલો તમને પણ કરાવીએ, અને આપણે અત્યારે હું પણ કરી લઉં. તો ચાલો જઈએ અને તમને દર્શન કરાવીએ ખેતલા આપવાના. તો મિત્રો, તમે ચમત્કાર તો ઘણા બધા જોયા છે, પણ આજે આપણે કડુકા ગામના જે ખેતલા આપવાનું મંદિર છે ત્યાં સ્વયં નાગ સ્વરૂપે ખેતલા આપવા રહે છે. તો આજે આપણે અહીંના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો ચાલો અંદર જઈએ અને લઈએ અહીંના ભુવાજી પાસે માહિતી. મમઈ માતાજીનો મઠ છે, મમઈ માતા. પછી મમઈ માસે કાતરાડ માસે, કોડિયાવી માસે, આવડ માસે, ઘીમડિયા બાપા સાહેબ બાજુમાં લીમડો રહ્યો ના, ઘીમડિયા બાપા. પછી આ જે આપણે કાના બાપા થઈ ગયા, ભુવા જે રહ્યા હતા કાના બાપા, આ બાપા કેટલા બાપા જે રહ્યા નાગસુર કેટલા બાપા, એને એને પસંદ કેમ છે? કાના બાપા જ્યારે ભુવા હતા ત્યારે કેટલા બાપા કેદુના એની હારે વસને બંધાણા કેટલા, એ અહીંયા 5 હોય 10 હોય 20 હોય 50 હોય આપણે 72 સુધી જોયેલા છે. કેટલા? 72 સ્વરૂપ એક આવી નાગ બાપાના સ્વરૂપ 72 ત્યાં આપણે મેં જોયેલા 72 એક આવી. તો કે 5 10 10 15 10 15 10 15 20 પીટી તો કાંઈ હોય 5 10. એટલે હું કમાણે કાના બાપા એ ભક્તિના લઈ પસંદ કે છે માણસું ચાલુ એમ અહીંયા થઈ શકું. આમ ગણો એટલે મારો ખેતલા બાપા એટલે આપણે દરેક વર્ણના મઢમાં હોય માતાજી જેમ એટલે બિહારો મઢમાં, એટલે કોઈ પણ જાતિ હોય એના મઢમાં પહેલાં બાપાનો સ્થાનક પહેલાં સ્થાપના કરવી પડે ખેતલા બાપા, પછી માતાજી બે. એટલે અહીંયા 18 વર્ણ આવે, કોઈ એવું નહીં નાચી જાતિ બાકી. એટલે આ મંદિરે બધા માણસો અહીંયા રાખે, કોઈ એને માતાનો નિવેદ કરે, હવન કરે, બધા બાપાને જમાડવા અહીંયા આવે બધા. એમ લ્યો
આપણે અત્યારે ખેતલાપુરના દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો અમારો વિડીયો એક પૂરો થાય છે. જય ખેતલાપુર. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બીએમ ગુજરાતી. જય ખેતલાપુર.